અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હતો તેના પરથી પડદો ઉઠાવ્યો છે. ડ્રગ્સના નશાના નેટવર્ક પર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આ મોટી સફળતા કહી શકાય. રોડ મારફતે કેટલાય કિલોનું આ ડ્રગ્સ કે જેની હેરાફેરી કરવામાં આવતી હતી, અમદાવાદમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ઓરિસ્સાથી લાવવામાં આવતો ગાંજો કુલ 194.850 કિલોગ્રામ, 200 કિલો જેટલો ગાંજો, કિંમત રૂપિયા 42,86,700 અને અન્ય આઈશર ટ્રક અને મોબાઈલ સહિત કુલ 64,45,000 મુદ્દામાલ સહિતનો જથ્થો પકડવામાં આવેલો છે. આ જે ગાંજાનો 200 કિલો જેટલા ગાંજાનો જથ્થો જે પકડાયો છે, એ જથ્થા સાથે સ્થળ પરથી જ કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. આ 7 આરોપી પૈકી મુખ્ય જે આરોપી જે છે એ છે મણિગડન સુબ્રમણ્ય મુદલિયાર, જે અમદાવાદ ખાતે હાથીજણ વિસ્તારમાં રહે છે, અને કુમાર અરુણ પાંડે જે છે એ સનાથલ રેસિડેન્સી વેજલપુર ખાતે રહે છે. અમદાવાદમાંથી વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપાયો છે. વટવાના ક્રિશ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ C61 નંબરની જે દુકાન છે ત્યાંથી અંદાજે 200 કિલો ગાંજો અને MD ડ્રગ્સ છે તે ઝડપાયું છે. ખાસ જે માહિતી પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે 1100 કિલોની આખી ટ્રક જે છે જે ડ્રગ્સ ભરીને ઓડિશાથી ગુજરાત આવી હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી અને તેના જ આધાર ઉપર ક્રાઇમ બ્રાન્ચની આ ખૂબ જ મોટી કાર્યવાહી કહી શકાય. જે પ્રકારે રાજ્યમાંથી ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત સરકાર પોલીસ દ્વારા જે પ્રમાણે ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવી રહ્યો છે તેમાં ખૂબ મોટી સફળતા કહી શકાય. વટવા GIDC માંથી આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. હજુ પણ ક્રાઇમ બ્રાન્ચ છે તે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને સાથે અન્ય કઈ કઈ જગ્યાઓ ઉપર આટલો મોટો ડ્રગ્સનો જથ્થો છે તે ઉતારવામાં આવ્યો તેને લઈને પણ વધુ પૂછપરછ છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ તમામ આરોપીઓની કરવામાં આવશે. ત્યારે જોવાનું એ રહેશે કે અન્ય કઈ કઈ જગ્યાઓ ઉપર આ ડ્રગ્સ છે જે પહોંચ્યું હતું. કેમેરામેન યોગેશ ઠક્કર સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.